કેન્સર નું નામ પડતા જ ભય લાગે, ડર લાગે. પણ કેન્સર થી હવે ડરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, ખાલી ચેતવાની જરૂર છે, એને ઓળખવાની જરૂર છે, એના વહેલા લક્ષણોને પારખવાની જરૂર છે. અને નિદાન જેટલું વહેલું મળવું તેટલું સહેલું. તો કેન્સર ને વહેલા સ્ટેજમાં પકડવાથી બહુ ફાયદો થાય છે. જો સ્તન કેન્સર હોય તો પહેલા સ્ટેજમાં પકડાય તો 5 વર્ષે 99% દર્દીઓ જીવતા હોય, અને ચોથા સ્ટેજમાં પકડાયું હોય તો 24% જ. અંડપિંડ કેન્સર એટલે કે ઓવરીના કેન્સરમાં પહેલા સ્ટેજમાં 5 વર્ષે 92% દર્દીઓ જીવતા હોય અને માત્ર 27% દર્દીઓ ચોથા સ્ટેજ વાળા. પ્રોસ્ટેટ કેન્સરમાં પહેલા સ્ટેજ વાળું હોય તો 100% દર્દીઓ 5 વર્ષે જીવતા હોય, જયારે ચોથા સ્ટેજ વાળા માત્ર 28%. તો આનાથી આપણને ઉપયોગીતા તો ખબર પડે છે કે જેટલું નિદાન વહેલું મળવું તેટલું સહેલું. અને આપણે વહેલું સ્ટેજમાં જો નિદાન કરાવવું હોય તો કેન્સરના લક્ષણો જાળવી રાખવા જોઈએ, સાથે સાથે જે જાણીતા સ્ક્રીનિંગ ટેસ્ટ છે એ પણ કરાવી શકાય. દાખલા તરીકે બહેનોમાં ગર્ભાશયના મુખનું કેન્સર, સર્વિક્સ કેન્સર, એના માટે પેપ ટેસ્ટ કરી શકાય. લુકોલ આયોડિનનો અથવા એસિટિક એસિડ લગાવીને વીવી અથવા વીઆઈએ ટેસ્ટ કરી શકાય. કોલોન કેન્સરને પકડવા માટે સાદો ઝાડાની અંદર લોહી જાય છે કે નહીં વોકલ બ્લડ ટેસ્ટ કરી શકાય. પ્રોસ્ટેટ કેન્સર માટે બ્લડનો પીએસએ ટેસ્ટ કરી શકાય. અને બહેનોમાં સ્તન કેન્સર માટે મેમોગ્રામ એની સાથે સોનોગ્રામ એ પણ કરી શકાય. અને કેન્સરના ચિહ્નો જાણવા તો ખૂબ જરૂરી છે. ન રૂઝાતું ચાંદુ અને લાંબા ગાળે એમાં કલર બદલાય કે લોહી આવે, પેશાબ, ઝાડા, ગળફા કે કોઈ પણ માર્ગે, યોનિ માર્ગે અકારણ લોહી આવે, શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ કે સોજો દેખાય, પછી એમાં દુખાવો થાય કે ન પણ થાય, ખોરાક ગળવામાં તકલીફ પડે, અવાજ બેસી જાય, સતત ખાંસી આવે, અકારણ આપણને થાક લાગે કે વજન ઉતરે અને સતત તાવ રહે, આ બધા કેન્સરના ચિહ્નો પણ હોઈ શકે અને સામાન્ય બીમારીના પણ ચિહ્નો હોઈ શકે. પણ તપાસ કરાવી લેવી સારી. બાળકોમાં કેન્સરના જુદા લક્ષણો હોય છે. ફિક્કાસ આવી, ચીડિયાપણું, તાવ રહેવો, વજન ઘટવું, ગળામાં, બગલમાં, જાંઘમાં કે પેટમાં ગાંઠ કે સોજાનું દેખાવું, આંખમાં સફેદ પડનું ચમકવું, બાણું દેખાય, અંધાપો આવે કે આંખનો ડોળો બહાર ઉપસેલો રહે, હાથ કે પગ કે હાડકામાં ક્યાંક દુખાવો થાય કે સોજો દેખાય, આ બધા બાળકોના કેન્સરના ચિહ્નો હોઈ શકે. પણ આ બધામાં ચિંતા કે ડર નહીં, ચેતવાની જરૂર છે. અને આ બધા કેન્સરને રોકી પણ શકાય. સાનાથી પ્રસન્નતાથી શારીરિક શ્રમ કરવો, બેઠાડું જીવનનો ત્યાગ કરવો, આરોગ્યપ્રદ પૌષ્ટિક ખોરાક લેવો, સ્વચ્છ પાણી, તમાકુ અને મદ્યપાનનો સંપૂર્ણ ત્યાગ, આપણા રોજિંદા જીવનમાં જ્યાં જ્યાં કેમિકલ્સ આવે છે ત્યાં મિનિમમ એને ટાળી શકાય તો ટાળવું, સ્તનપાન જો 1 વર્ષથી લાંબા સમય સુધી જો માતાઓ કરાવે તો એ સ્તન કેન્સર સામે આપણું રક્ષણ કરે છે. અને બહેનો એ હોર્મોન ટ્રીટમેન્ટ બને ત્યાં સુધી ઓછી લેવી જોઈએ. અને જો કોઈને કુટુંબમાં બ્રેસ્ટ કેન્સર, ઓવેરિયન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર કે કોલોનનો કેન્સર, આંતરડાનું કેન્સર હોય તો એને પોતાની ડોક્ટરને બતાવીને જીનેટિક કાઉન્સેલિંગ અને જીનેટિક ટેસ્ટિંગ પણ કરાવી અને એ પ્રમાણે નિયમિત ચકાસણી કરાવી શકે. તો આભાર મિત્રો, નિદાન જેટલું વહેલું મળવું તેટલું સહેલું.